વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો સામે આવ્યો. જેતલપુરના રહીશને 13,65,000નું બિલ આવ્યું. સ્માર્ટ મીટર લગાવ્યા પહેલા 2,500 રૂપિયાનું બિલ આવતું હતું. લાખોનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો. જોકે એમજીવીસીએલ સત્તાધીશોને પોતાની ભૂલ સમજાતા ગ્રાહકને બિલમાં સુધારો કરી આપ્યો. વડોદરાના રાજમહેલ રોડ પર કોઠીફળિયામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. એક મકાનમાંથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી સ્થાનિકોએ એક ચોરને પકડીને પોલીસ હવાલે કર્યો. અન્ય એક ચોર ફરાર છે. ભરૂચના આમદરા ગામે એચડીએફસી બેંકમાં ચોરી. બેંકમાં રહેલા તિજોરી, ટ્રેક્ટર વગેરે ખેતરમાં ખેંચી લઈ ગયા. જોકે તિજોરી ન તૂટતા તસ્કરો તિજોરી અને ટ્રેક્ટર ખેતરમાં જ મૂકી ફરાર. તિજોરીમાં રહેલી 19 લાખની રોકડ પણ સહી સલામત મળી આવી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 4 જુલાઈ રોજ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન. મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે. રાજ્યમાં આંધી વંટોળને લઈને હવામાન વિભાગનું અનુમાન. 4 જિલ્લામાં આંધીથી પલટાઈ શકે છે વાતાવરણ. કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની કરાઈ આગાહી. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. માછીમારોને 2 જૂન સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના. 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. આજે અથવા આવતીકાલે કર્ણાટકમાં ચોમાસુ દસ્તક દેશે. ચોમાસાની ઝડપને જોતા હવામાન વિભાગની આગાહી. કર્ણાટક બાદ ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદની થાય છે એન્ટ્રી. અનુમાન કરતા એક દિવસ વહેલું બેઠું છે ચોમાસુ. કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસુ આગળ વધ્યું. કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ચોમાસુ. અનુકૂળ પરિસ્થિતિને કારણે ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસુ. રેવલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં વરસાદ. ઇમ્ફાલ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા કોમ્યુનિટી હોલમાં આશરો લીધો. પવનની દિશા બદલાતા હીટવેવની અસર ઘટી છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ઘટ્યું. આગામી 5 દિવસ સુધી ગરમીનું જોર ઘટશે, પરંતુ બફારાનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની વકી. ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ભીષણ ગરમી. અંગધજાળતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ. ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત. 8 જૂન સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ. અમદાવાદમાં લોકોને પીવાના પાણી માટે ફાંફા. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટેન્કર રાજ યથાવત. છેલ્લા 8 મહિનાથી લોકોને પાણી ન મળતા હાલાકી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીએ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી. કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાનિકોને ખોટા વચનો આપ્યા હોવાનો પણ આરોપ. વડાપ્રધાન મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરીએ વડનગરની મુલાકાત લીધી. ડોક્ટર પી કે મિશ્રાએ તોરણ હોટેલ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી. પ્રેરણા કેમ્પસ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. વડનગરમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની પણ સમીક્ષા કરી. રાજકોટ અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક મોટી બેદરકારી સામે આવી. ગેમ ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે એકમાત્ર 4 ફૂટની લોખંડની સીડીનો ઉપયોગ થતો. દરવાજો બંધ થઈ જતા સીડી પરથી નીકળવું અશક્ય હોવાથી વધુ લોકોના મોત. પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલનની ગેમ્સ છે રમાડવામાં આવતી હતી. આ ઉપરાંત નીચેના માળે વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી. બાજુમાં ફોર્મ શીટનો જથ્થો થાપેલો હતો તેવો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયો થોડા દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ. પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને કોર્ટમાં રજૂ કરાશે. 14 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરાશે. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, તેમ છતાં સાગઠિયાનું એક ચક્રી શાસન હતું. 2014થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિમાયા હતા. ખેત મજૂરનો પુત્ર સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાના આસામી કેવી રીતે બની ગયા તે સવાલ.
राजकोट टीआरपी गेम झोन अग्निकांड नो मामलो वधु बे पीआई नी क्राइम ब्रांच करशे पूछपरछ। पीआई धोळा अने पीआई वणजारा नी पूछपरछ कराशे। गेम झोन शुरू थयो त्यारे पीआई धोळा तालुका पोलीस स्टेशनना पीआई हता अने पीआई वणजारा लाइसेंस शाखाना पीआई हता। कोई शंकास्पद भूमिका जणाय तो क्राइम ब्रांच करी शके छे धरपकड़। राजकोट चीफ फायर ऑफिसर आईवी खेर की चेम्बर में एससीबीए तपास हाथ धरी। पूर्व टीपीओ एमडी सागठिया की ऑफिस और रहेणांक मकान में तपास करवामां आवी। साथे ज डेप्यूटी चीफ फायर ऑफिसर बीजे ढेबानी ऑफिस में तपास, चीफ फायर इलियास खेर की ऑफिस में तपास कराई। राजकोट अग्निकांड में एससीबी ने हाथे लाग्या छे महत्वना दस्तावेजों। आक्षेपितोना निवासस्थाने करेली तपास दरमियान दस्तावेज जप्त कराया। एसीबी मददनीश नियामक के एच गोहिल निवेदन सामने आयु, कहू कि एसीबी ने टूंक समय में मोटी सफलता मिलशे। सूरत में शासक पक्षना दंडकनु फूड कोर्ट सील। गैलेक्सी सर्कल पास धर्मेश वाणियावाला ना ला पेंटालोला फूड कोर्ट में नहती फायर एनओसी। अगाउ तंत्रे आंखाड़ा कान कर्या बाद आखरे फायर विभाग की कार्यवाही एकाएक कार्यवाही ने लेने अगाउ चालती लालियावाड़ी ए चर्चा जगावी। राजकोट अग्निकांडना दोषितों ने फांसी की मांग साथ सूरत में आंदोलन। शहर योगी चौक विस्तार में आवेला सावलिया सर्कल पास एक दिवसीय उपवास आंदोलन शुरू। आरोपीओ ने तात्कालिक फांसी की सजा मिले तेवी मांग। आगामी समय में न्याय नहीं मिले तो आंदोलन फरी शुरू कराशे। सूरत में भाजपा कोर्पोरेटर ने डोरमेट्री सील। दिनेश पुरोहित की 116 बेड की डोरमेट्री में फायर एनओसी न होवाती कार्यवाही। अंडरग्राउंड में डोरमेट्री अधिकारी ने दबावी वर्षो थी चलावामां आवती अंडरग्राउंड डोरमेट्री की मंजूरी कोणे आपी तेने लईने अनेक सवाल। राजकोट अग्निकांड बाद जेतपुर तंत्र रही रही ने जाग्यू। जेतपुर जूनागढ़ रोड पर आवेला प्ले अगेन फन जोन नामना गेमिंग जोन ना संचालक सामे फरियाद नोंधाई। गेम जोन में नियम मुजबना साधनों ने बेदरकारी होवाथी नोंधावी फरियाद। राजकोट अग्निकांड बाद अमरेली तंत्र पण जाग्यू। धारीना जसाधार रेन्ज विस्तार में चालता नीलकंठ डिहाइड्रेशन प्लांट यूनिट ने सील करायो। खेती की जमीन बिनखेती उपयोग माटे एनओसी वगर प्लांट कार्यरत हतो। राजकोट गेम झोन में अग्निकांड की घटना बाद बगसरा नगरपालिका ने वहीवटी तंत्र एलर्ट। शहर महावीर कॉम्प्लेक्स में आवेली 90 जेटली दुकाने सील करवामां आवी। मामलतदार पालिका चीफ ऑफिसर और पीजीबी सेलनी विविध टीमों कार्यरत कार्यवाही हाथ धरी। एक वर्ष पहला पालिकाए फायर सुविधाओं उपलब्ध करवा माटेनी नोटिस आपी हती, तेम छतां फायर सेफ्टी न होवाथी कार्यवाही। सूरत की वीरनर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी आदेश। संलग्न 300 कॉलेजों ने तात्कालिक फायर एनओसी लेवा कुलपति निर्देश। एनओसी न हो तो प्रवेश प्रक्रिया अटकावाशे। कॉलेजों शुरू थता पहला करवानी रहेशे कामगीरी। यूनिवर्सिटी की टेक्निकल टीम पण तपास में जोड़ाशे। राजकोट में सतत बीजा दिवसे बनपानी कार्यवाही। 24 कलाक में 202 एकमों में तपास करवामां आवी। 50% वधु एकमों में फायर सेफ्टी नो अभाव। गेम झोन अग्निकांड बाद 107 एकमों ने नोटिस। एनओसी न होवाथी 43 एकमों सील कराया। मनपानी 18 टीम द्वारा 18 वोर्ड में कराई रही है कामगीरी। गांधीनगर चिलोड़ा पुलिस लूंटधाड़ना गुना में नास्ता फरता आरोपी की धरपकड़ की। छेल्ला 12 वर्ष थी आरोपी फरार हतो। एससीबीए चड्डी बनियानधारी गैंगना मुख्य सूत्रधार की राजकोट खाते थी धरपकड़ की। आणंदना उमरेठ में तस्करों आतंक। मकान मालिक मरण प्रसंगे वडोदरा गयो और भेजाबाज तस्करों लोखंड की जाड़ी तोड़ने घर में प्रवेशा। घरेणा रोकड़ रकम न मळता भगवानी चांदीनी मूर्ति चोरी फरार। मकान मालिके उमरेठ पोलीस स्टेशन में फरियाद करता तपास शुरू करवामां आवी। नवसारी में बाइक चोरी करते रिक्षा चालक झड़पायो। एसटी डेपो आसपास पार्क करेली बाइक डुप्लीकेट चावी थी चोरी करते। एलसीबीए टेक्निकल सर्वेलेंस की मदद थी इमदाद अली उर्फे आरिफ सैयद की धरपकड़ करी। पकड़ायेला शख्से सूरत में 2 और नवसारी में 4 बाइक की चोरी करी। 1 लाख थी वधुनो माल जप्त करी तपास हाथ धरी।
ખેડામાં નડિયાદ સ્ટેશન રોડ પરના કોમ્પ્લેક્સમાં આગ પ્લેટિનિયમ પ્લાઝાના પાર્કિંગમાં મીટર બોર્ડમાં આગથી અફરાતફરી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું સામે આવ્યું હિંમતનગરના મોતીપુરા ગામમાં ગેસ લાઇનમાં આગ રોડ પરથી પસાર થતી સાબરમતી ગેસ લાઇનમાં એકાએક આગ ભભૂકી ફાયર વિભાગની ઘટનાસ્થળે ટીમ પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવાયો ગેસ લાઇનમાં આગ લાગવાનો બીજો બનાવ બનતા અનેક સવાલ વલસાડમાં ઉમરગામ જીઆઈડીસી કંપનીમાં આગ લાગી ડેકોરેશનનો સામાન બનાવતી ઇન્ટિરિયર્સ મોર નામની કંપનીમાં આગનો બનાવ ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ લીધો જો કે આગ લાગવાનું કારણ અકબર દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા હરસિદ્ધિનગરના જીઆઈડીસીમાં આગનો બનાવ મગફળીના ભૂકાના કારખાનામાં આગ લાગતા દોડધામ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયરની ટીમે ઘટના પર કાબુ મેળવ્યો